हेलो बाल दोस्तों, एडुक टेक्नो चैनल में आपनु स्वागत छे। आजे आपणे शीखीशुं धोरण 5 विषय गुजराती पुनरावर्तन 4 जे बीजा सत्रमां अंते आवे छे। पुनरावर्तन 4 ना तमाम प्रश्नोना जवाबनी समझ आपणे अहीं मेळवीशुं। तो चालो शीखीए पुनरावर्तन 4। पुनरावर्तन 4 मां प्रश्न नंबर 1, नीचेना दरेक प्रश्ननो उत्तर एक एक वाक्य मां लखो। सवाल नंबर 1, वोल्टरे एना पगने शुं कह्युं? तेना जवाब मां आपणे लखीशुं, वोल्टरे एना पगने कह्युं, मारा मित्रो तमे हिम्मत हारशो नहीं, हूँ पण हिम्मत नहीं हारू। सवाल नंबर 2, भारतना बंधारणना घडवैयानुं नाम लखो। तेना जवाब मां आपणे लखीशुं, भारतना बंधारणना घडवैयानुं नाम डॉक्टर बाबा साहेब आंबेडकर छे। सवाल नंबर 3, डॉक्टर भीमरावना माता पिताना नाम लखो। तेना जवाब मां आपणे लखीशुं, डॉक्टर भीमरावना पितानुं नाम रामजीभाई अने मातानुं नाम भीमाबाई छे। सवाल नंबर 4, नखरा छोड़ीने कवि शुं करवानुं कहे छे? तेना जवाब मां आपणे लखीशुं, नखरा छोड़ीने कवि आनंद माणवानुं कहे छे। सवाल नंबर 5, आपणे केवा घेर न जवू जोईए? तेना जवाब मां आपणे लखीशुं, जे घेर आपणने आવકાર અને આદર ન મળતા હોય તે ઘેર આપણે ન જવું જોઈએ। હવે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। સવાલ નંબર 1, અપંગ વોલ્ટરની શારીરિક સ્થિતિનું વર્ણન કરો। તેના જવાબમાં આપણે લખીશું, વોલ્ટરને બાળ લકવાના રોગે ઘેરી લીધો હતો। લકવાના રોગને કારણે એના હાથ પગ એ જાતે હલાવી શકતો નહોતો, સ્નાયુ પરનો એનો કાબુ ચાલ્યો ગયો હતો, તેના હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા। આ રીતે વોલ્ટરની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી। સવાલ નંબર 2, ભીમરાવ આંબેડકર વિશે 5 વાક્ય લખો। તેના જવાબમાં આપણે લખીશું, ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891 ના રોજ મધ્યપ્રદેશના મહુ ગામે થયો હતો। અછૂત હોવાને કારણે તેમણે ખૂબ સહન કરવું પડ્યું હતું, તેથી તેમણે વધુ અભ્યાસ કરીને દલિતો અને પીડિતો માટે પોતાનું જીવન સમર્પિત કર્યું। બંધારણના ઘડવૈયા બાબા સાહેબે આર્થિક, સામાજિક તેમજ શૈક્ષણિક સમાનતા અને સમરસતા માટે અનેક સમાચારપત્રો ચલાવ્યા। ભારત સરકારે એમને એમના કાર્યોની કદરરૂપે ભારત રત્નનો ઇલકાબ આપ્યો। સવાલ નંબર 3, ધૂળેટીના તહેવાર વિશે 4 વાક્ય લખો। તેના જવાબમાં આપણે લખીશું, હોળીનો બીજો દિવસ એટલે ધૂળેટી। ધૂળેટીને દિવસે ઘેરૈયા પૈસા અને બીજા પર રંગ કે ગુલાલ છાંટે છે। શહેરમાં રહેતા લોકો ગામડે જઈને ધૂળેટીનો ઉત્સવ મનાવે છે। ધૂળેટી આનંદનો ઉત્સવ છે। સવાલ નંબર 4, તમને ગમતું કોઈ એક સુભાષિત લખો। હું અહીં મને ગમતું સુભાષિત લખું છું, તમારે તમને ગમતું સુભાષિત લખવાનું છે। વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય। આ રીતે કોઈ પણ એક સુભાષિત લખીશું। હવે પ્રશ્ન નંબર 3, કૌંસમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને લખો। અહીં એક કોષ્ટક આપેલું છે, તેમાંથી આપણે ઉપર કૌંસમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો શોધવાના છે। એક તરંગ, તેનો સમાનાર્થી શબ્દ મોજું થશે। ઘોડો, તેનો સમાનાર્થી શબ્દ અશ્વ થશે। ગોતવું, તેનો સમાનાર્થી શબ્દ શોધવું થશે। અત્યાચાર, તેનો સમાનાર્થી શબ્દ જુલમ થશે। વંદન, તેનો સમાનાર્થી શબ્દ નમન થશે। ત્રાડ, તેનો સમાનાર્થી શબ્દ ગર્જના થશે। બચ્ચરવાળ, તેનો સમાનાર્થી શબ્દ છોકરા છૈયાવાળું થશે। હાડકા, તેનો સમાનાર્થી શબ્દ અસ્થિ થશે। ફાયદો, તેનો સમાનાર્થી શબ્દ નફો થશે। અહીં શીર આપેલું છે, પરંતુ ત્યાં ક્ષીર સમજવું, ક્ષીર તેનો સમાનાર્થી શબ્દ દૂધ થશે। આ રીતે આપણે સમાનાર્થી શબ્દ શોધીને લખીશું। હવે પ્રશ્ન નંબર 4, અહીં એક શબ્દ આપેલો છે સફરજન। આ શબ્દમાંથી બે કે તેથી વધુ અક્ષરો લઈને બનતા શબ્દો બનાવો। હવે આપણે સફરજન શબ્દમાંથી બનતા શબ્દો લખીએ। એક સફર, ફરજ, રજ, જન, સર, નસ, નર, રફ, ફર, આવા જુદા જુદા શબ્દ આપણે બનાવી શકીએ છીએ। હવે આગળ
સફરજનની જેમ અમદાવાદ અને કરમસદ શબ્દ પરથી બનતા શબ્દો બનાવી નોટબુકમાં લખો. અમદાવાદમાંથી બનતા શબ્દ અદા, મદ, દાવા, દાદ, વાદ અને દામ છે. જ્યારે કરમસદમાંથી બનતા શબ્દ કર, કરમ, કદ, રમ, મદ વગેરે શબ્દો બનાવી શકાય છે. હવે પ્રશ્ન નંબર 5. નીચે આપેલા વાક્યોમાં સર્વનામ વાપરી વાક્ય ફરીથી લખો. અહીં કેટલાક વાક્ય આપેલા છે. આ વાક્યોમાં પહેલું વાક્ય જોઈએ તો સાગર મારો ભાઈ છે. સાગર અમદાવાદમાં અભ્યાસ કરે છે. અહીં બીજી વાર જ્યારે સાગર વપરાયું છે તેની જગ્યાએ આપણે સર્વનામ મૂકી અને વાક્ય લખવાનું છે. આ રીતે દરેક વાક્યમાં કરવાનું છે. એક, સાગર મારો ભાઈ છે, તે અમદાવાદમાં અભ્યાસ કરે છે. બે, કૃતિ પાસે સુંદર સાડી છે, તેની સાડી લાલ છે. ત્રણ, દીપક વિદ્યાર્થી છે, તેણે ગીત ગાયું. ચાર, ભાવના હોશિયાર છે, તે નિયમિત છે. પાંચ, શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું કે તેઓએ પ્રવાસમાં જરૂર આવવાનું છે. આ રીતે આપણે નામની જગ્યાએ સર્વનામ વાપરી અને વાક્ય ફરીથી લખવાનું છે. હવે પ્રશ્ન નંબર 6. સૂચના પ્રમાણે કરો. એક, બગીચામાં જોવા મળતી વસ્તુઓ, વૃક્ષો, છોડ વગેરેની યાદી બનાવો. સૌપ્રથમ આપણે ચીજ વસ્તુઓ લખીએ તો બગીચામાં બાકડો, હિંચકો, લપસણી, પાણીની ટાંકી, રમતની પઝલ આવી બધી વસ્તુઓ જોવા મળે છે. જ્યારે વૃક્ષોમાં વડ, લીમડો, આસોપાલવ, પીપળો, ગુલમહોર વગેરે જેવા વૃક્ષો જોવા મળે છે. જ્યારે છોડમાં ગુલાબ, બારમાસી, મોગરો, તુલસી, મહેંદી વગેરે જેવા છોડ જોવા મળે છે. હવે સવાલ નંબર 2માં બનાવેલા નામોની યાદી સ્ત્રીલિંગ, પુલ્લિંગ કે નપુંસક લિંગમાં વિભાજિત કરવાનું છે. તો આ નામમાંથી સ્ત્રીલિંગ નામ છે લપસણી, પાણીની ટાંકી, રમતની પઝલ, બારમાસી, તુલસી, મહેંદી આ બધા સ્ત્રીલિંગ નામો છે. જ્યારે પુલ્લિંગ નામોમાં બાકડો, હિંચકો, વડ, લીમડો, મોગરો, આસોપાલવ આ બધા છે. જ્યારે નપુંસકલિંગમાં ગુલમહોર, ગુલાબ આ છે. આ રીતે આપણે ત્રણેયને અલગ અલગ વહેંચીશું. અહીં આપણું પુનરાવર્તન 4 પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5, 6, 7 અને 8ના ગુજરાતી વિષયના તમામ પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નના વિડીયો આપણી ચેનલ પરથી મળી રહેશે. થેન્ક યુ દોસ્તો, એડ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. આભાર દોસ્તો.